ટીમ ઇન્ડિયાના સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સાથે શમી આ પ્રતિષ્ઠિત એવોર્ડને મેળવનાર 46મો ભારતીય પુરુષ ક્રિકેટર બની ગયો છે. વર્લ્ડ કપ 2023માં શમીનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. તેણે સંપૂર્ણ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી. તેણે માત્ર 7 મેચમાં કુલ 24 વિકેટ લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીને દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોહમ્મદ શમીને આ અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતની ધરતી પર રમાયેલા વર્લ્ડ કપ 2023માં શમીએ ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં લઈ જવા મહત્વની ભૂમિકા ભજવી હતી. મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં માત્ર 7 મેચમાં કુલ 24 વિકેટ લીધી હતી. શમીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઇનલ મેચમાં 7 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ શમી સિવાય જે ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે તેમાં કૃષ્ણ બહાદુર પાઠક હોકી, સુશીલા ચાનુ હોકી, પવન કુમાર કબડ્ડી, રીતુ નેગી કબડ્ડી, અહિંખા મુખર્જી ટેબલ ટેનિસ, ઓજસ પ્રવીણ દેવતલે તીરંદાજી, અદિતિ ગોપીચંદ સ્વામી તીરંદાજી, સુનિલ કુમાર કુસ્તી, અંતિમ પંધાલ કુસ્તી, ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર શૂટિંગ, ઈશા સિંઘ શૂટિંગ, શ્રીશંકર એથ્લેટિક્સ, પારુલ ચૌધરી એથ્લેટિક્સ, મોહમ્મદ ઉસામુદ્દીન બોક્સિંગ, આર વૈશાલી ચેઝ, અનુસ અગ્રવાલ ઘોડેસવારી, દિવ્ય કૃતિસિંહ ઘોડેસવાર ડ્રેસેજ, દિશા ડાંગર ગોલ્ફા, નસરીન ખોખો, પિંકી લેન્સબોલ, હરેન્દ્ર પાલ સિંહ સંધુ સ્કવાશ, નરેમ રશીનાબે દેવી વુશુ, શીતલ દેવી પેરા તીરંદાજી, ઇલુરી અજમકુમાર દ્રષ્ટિન ક્રિકેટ, પ્રાચી યાદવ પેરા કેનિંગનો સામેલ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.